धोराजी में परमेश्वर समान गणाता पतिए पोतानी पत्नी ने फ्लोर पर धक्को मारी ने करपीण हत्या करी नाखी छे। त्यारे शू छे समग्र मामलो ते जोईए अमारा खास अहेवाल में। राजकोट जिल्लाना धोराजी में आवेले चित्सिया कॉलोनी में रहती परिणीत महिला ने तेमना ज पति द्वारा पोताना फ्लोर पर धक्को मारी ने नीचे फेंकी देवामां आवी छे, जे बाद महिला नीचे पटकाता तेनुं मौत थता समग्र पंथक में भारे खळभळाट मची जवा पाम्यो छे। धोराजी ने चित्सिया नगर कॉलोनी में रहती महिला जिन्नतबेन अने तेमना पति इम्तियाजभाई दलाल वच्चे छेला घणा महीनाथी झगड़ाओ थता हता अने बबालो पण सर्जाती हती। त्यारे आ बबालने कारणे पति इम्तियाजे आवेशमां आवी अने पत्नी जिन्नतबेन ज्यारे पोतानी गेलेरीमां बैठा हता त्यारे तेमना पति इम्तियाज द्वारा धक्को मारी देता उपरथी नीचे पटकाता महिलानुं मौत थयुं हतुं। તમારી બેન પડી ગઈ છે, તો મેં કીધું હું જ છી, તો કે ચક્કર આવ્યા, પછી અહીંયા આવ્યો ને તો એમ સાંભળ્યું કે એનો ઘરવાળો છે ને ધક્કો મારી દીધો છે, ને એ તો એના હાથમાં મોબાઈલ હતું ને ઇન્સ્પુરી કાનમાં હતું, એ કાલે એની કાલે સી મગજ મારી હતી, પછી કાલ મગજ મારી થઈ ગઈ ને પછી કાંઈ ખબર નહોતું, ને સવારના પોરમાં 6:30 વાગે બનાવ ભાઈનું કાંઈ હોત હતું નહીં, અહીંયા અહીંયા બેઠી બેઠી સાંભળતી હતી વાઈ જ ને મોબાઈલમાં, ને વાસીએ પાછળથી આવીને ધક્કો મારી દીધું, એ પોતે પોલીસ સ્ટેશનમાં ગઈને એમ કીધું છે કે હું એ ધક્કો માર્યું છે। પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં જે રીતે પતિ દ્વારા પત્નીની હત્યા કરી દેવામાં આવી તે અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઈ અને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટના બાદ પોલીસે તુરંત ચક્રો ગતિમાન કરી અને હત્યારા પતિને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે અને સમગ્ર મામલે પૂછતાછ અને આગળની તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। ધોરાજીના ચિત્સિયા કોલોનીમાં પરમેશ્વર સમાન પતિએ જે રીતે પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે ત્યારે સમગ્ર ધોરાજી પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ આ હત્યારા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સવારે ધોરાજીના ચિત્સિયા નગર કોલોનીમાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં જો એક હસબન્ડ છે એને પત્નીને જેની સોસાયટીનો જો ફ્લોર હોય એમાં બીજા માળાથી જો છે એને ત્યાંથી નીચે ફેંકી દીધો અને એમાં જો છે અત્યારે જો આરોપી છે એ પોલીસની કસ્ટડીમાં છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। હત્યાને બનાવનો કારણ એવું છે કે જે હસબન્ડ વાઈફ છે એ બંને વચ્ચે છેલ્લા 5-6 મહિનાથી પૈસા બાબતમાં અલગ અલગ વખતે ઝઘડા થયા હતા અને લેટેસ્ટમાં જો છે એને જે છોકરાની સગાઈ જે નક્કી કરી હતી એમાં જો બસ બાંધવાના લીધે જે એમાં ભાડા બાબતમાં હતો એમાં એ લોકોનો બંને વચ્ચે તકરાર થયો હતો, એનો ખાર રાખીને જો છે હસબન્ડ આજે સવારે જ્યારે ઉઠ્યો એના પછી જો છે એની વાઈફ જે ગેલરી હતી એની ટાવરની એ ટાવરની ગેલરી ઉપર ત્યાં ત્યાં ઉપર બેઠી હતી, તો ત્યાંથી જો છે એને હસબન્ડને ત્યાં ધક્કો દઈ દીધો અને પછી જે વાઈફ ત્યાં નીચે પડતા એનું ત્યાં મૃત્યુ થઈ ગયું છે। અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી।